જો પાંચ સંખ્યા એક્સ એક્સ પ્લસ બે એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ છ અને સરેરાશ અગિયાર હોય તો છેલ્લી ત્રણ સંખ્યાનો સરેરાશ શું થાય તો મિત્રો આપણી પાસે પહેલા તો પાંચ સંખ્યા કઈ રીતે આપી છે તો એક્સ છે એક્સ પ્લસ બે એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ છ અને એક્સ પ્લસ આઠ આ રીતે આપણે સંખ્યા આપી છે આપણે પણ પેલી મૂળ સંખ્યા પણ નથી ખબર તો આપણે પહેલા તો એક્સની કિંમત શોધવી પડશે એના ઉપરથી પાછળથી એની ત્રણ સંખ્યા મતલબ કે એનો શોધવો પડશે તો આપણે પહેલાં શું કરશું કે આપણી પાસે સરેરાશ તો આપી દીધો છે સરેરાશ કેટલો અગિયાર છે કઈ સંખ્યાનો કે બધી સંખ્યાનો આપણી પાસે એક્સ વત્તા એક્સ પ્લસ બે વત્તા એક્સ પ્લસ ચાર વત્તા એક્સ પ્લસ છ વત્તા એક્સ પ્લસ આઠ આ સંખ્યા કુલ કેટલી છે તો આ સંખ્યા આપણી પાસે કુલ પાંચ સંખ્યા છે તેને પાંચ વડે ભાંગી દઈએ તો એની ઉપરથી આપણે એક્સની કિંમત શોધી શકીએ તો શું કરીએ અગિયાર ગુણ્યા પાંચ કરશો આપણે પાંચ અહીંયા છેદમાં છે સામેની બાજુ જશે તો ગુણાકાર થશે તો આપણે અગિયાર પંચા પંચાવન બરાબર અહીંયા કુલ એક્સ કેટલા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ મતલબ પાંચ એક્સ એ થશે અને આપણે બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ કરીશું તો વીસ થશે એનો મતલબ કે આની ઉપર આપણે એક્સની કિંમત શોધી શકીએ એક્સની કિંમત કઈ રીતે પંચાવન માઇનસ વીસ આપણે વીસને આ બરાબર ઓલી બાજુ જવા દઈએ અને છેદમાં પાંચ એક સાથે પાંચ ગુણાકારમાં છે તો એક્સના છેદમાં એક્સ ગુણાકાર સામેની બાજુ ભાગાકારમાં જશે વીસ પંચાવનમાંથી વીસ જાય તો પાંત્રીસ પાંત્રીસ ભાગ્યા પાંચ એટલે સાત એનો મતલબ કે આપણી પાસે એક્સની કિંમત મળી સાત હજી આપણી પાસે એક્સની કિંમત મળી છે તો એક્સની કિંમત કઈ આમાં મૂકી દઈએ તો એની ઉપરથી પાછળના ત્રણ પદ આપણે શોધી શકીએ તો એક્સ પ્લસ ચારમાં આપણે એક્સની કિંમત મૂકીએ તો કેટલા થશે સાત વતા ચાર એટલે અગિયાર હજી એક્સની કિંમત એક્સ પ્લસ છમાં મૂકીએ તો આપણી પાસે શું થશે કે સાત વત્તા છ એટલે તેર અને હજી એક એક્સની કિમત એક્સ પ્લસ આઠમાં મૂકીએ તો સાત વત્તા આઠ મતલબ કે પંદર થશે હવે આ ત્રણ સંખ્યાનો હવે રકમમાં પૂછ્યો છે તો આ ત્રણ સંખ્યાનો સરેરાશ શોધીએ શું થશે અગિયાર વત્તા તેર વત્તા પંદર ભાગ્યા ત્રણ બધાનો સરવાળો કરશું તો આપણી પાસે બધાનો સરવાળો થશે ઓગણ છેદમાં ત્રણ તો જવાબ આપણે જોશું મિત્રો ઓગણચાલીસ ભાગ્યા ત્રણ એટલે તેર થશે એમ કે મિત્રો આ જવાબનો આન્સર આવશે કે એનો પાછળની ત્રણ સંખ્યાનો સરેરાશ તેર થશે